नमस्कार विद्यार्थी मित्रों, तो आजे आपणे धोरण 9 विषय विज्ञान चेप्टर नंबर 6 मां मेंदपूर्ण पेशी विषय अभ्यास करिए। तो मेंदपूर्ण पेशी एटले शुं? मेंदपूर्ण पेशी आपने खबर छे, आपणे संयोजक पेशीनो अभ्यास करीए छीए के बे के तेथी वधारे पेशीओ भेगी थईने एक विशिष्ट पेशी बनावे एटले के संयोजक पेशी। एमां मेंदपूर्ण पेशीनी वात करिए तो तेनुं स्थान क्यां आवेलुं होय छे? तो ते त्वचानी नीचे आंतरिक अंगोनी वच्चे जोवा मळे छे। मेदपूर्ण पेशी क्या जोवा मळे छे? तो त्वचानी नीचेना ભાગમાં અને આંતરિક એટલે કે અંદરના અંગોની વચ્ચે જોવા મળે છે। તેમજ તે ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે આ પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે। જો તમને બાજુમાં આકૃતિમાં દેખાય છે, તમે જોઈ શકો છો મેદબિંદુ તેમજ કોષ કેન્દ્ર, તેમજ આ મેદપૂર્ણ પેશી એક એવી પેશી છે જે ચરબીનો શું કરે છે? સંગ્રહ કરે છે। કઈ રીતના ખબર પડે? તો આ પેશીના કોષોનો જ્યારે તમે અભ્યાસ કરો તો આ પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે। તેમજ તેનું કાર્ય શું છે? તો ઉષ્માનું નિયમન કરે છે, એટલે કે શરીરનું ટેમ્પરેચર જાળવી રાખે છે। ત્યારબાદ છે સ્નાયુ પેશી અને તેના પ્રકાર। તો સ્નાયુ પેશીના લક્ષણો શું છે? તો સૌ પ્રથમ તો સ્નાયુ પેશી એટલે કે સ્નાયુમાં જોવા મળતી હશે, અને આ પેશી લાંબા કોષોની બનેલી છે તેને સ્નાયુ તંતુ કહે છે। આ પેશી શેની બનેલી છે? તો લાંબા કોષોની બનેલી છે જેને સ્નાયુ તંતુ કહે છે। તેમજ સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન, એટલે કે પ્રોટીનમાં શું હોય? તો એક્ટિન અને માયોસિન હોય છે। સ્નાયુ તંતુમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એટલે કે એક્ટિન અને માયોસિન આવેલું છે, તેના કારણે તેનું સંકોચન અને શિથિલનની ગતિ મળે છે। કોઈ પણ સ્નાયુ છે, આપણને ખબર છે કોઈ પણ સ્નાયુનો ભાગ છે સરળતાથી સંકોચન પામે છે, શિથિલન પામે છે। કેમ? કારણ કે તેની અંદર આવેલું કોણ? પ્રોટીન। એ કેવું હોય છે? સંકોચનશીલ હોય છે। અને પ્રોટીન કયું છે? તો એક્ટિન અને માયોસિન છે। તેમજ આ પેશી છે એ આપણા શરીરમાં હલનચલન માટે જવાબદાર છે। તો સંયોજન પેશી છે એમાંનો જ એક પ્રકાર સ્નાયુ પેશી। એ આપણે લક્ષણો જોયા કે એના કોષો સ્નાયુ તંતુ છે, તેની અંદર સંકોચનશીલ પ્રોટીન છે, જેના લીધે શરીરમાં હલનચલન કે પલચલન માટે જવાબદાર છે। સ્નાયુ પેશીના પ્રકાર તમે જોવા જાઓ તો સ્નાયુ પેશીના 3 પ્રકાર છે: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી। સ્નાયુ પેશીના 3 પ્રકાર કયા કયા છે? રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી। એમાં આપણે જોઈએ ધીમે ધીમે ત્રણે ત્રણ પ્રકારનો અભ્યાસ કરવાનો છે। પહેલું છે રેખિત સ્નાયુ પેશી। કઈ છે? રેખિત સ્નાયુ પેશી। તો આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે, એટલે કે અસ્થિ સાથે જોડાયેલી હોય, અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે। રેખી સ્નાયુ પેશી એટલે કે અસ્થિ આરે જોડાયેલી હોય, યાદ રાખજો અસ્થિ અને રેખી સ્નાયુ પેશી બંને એકબીજા સાથે જોડાયેલી હોય અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં શું કરે છે? મદદ કરે છે, તેથી આને કંકાલ સ્નાયુ પેશી કહે છે। કંકાલ એટલે આપણા હાડકાનું બનેલું હાડપિંજર તમને ઘણી જગ્યાએ જોવા મળશે પિક્ચરોમાં, આવેલા ભૂતના પિક્ચરો એમાં ખબર આખું કંકાલ દેખાડે, બસ એ કંકાલ। તેમજ આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે। ચાલવું, દોડવું આ બધું આપણી ઈચ્છા અનુસાર થાય છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર છે આ સ્નાયુ પેશી કામ કરે છે, તેથી આને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે। સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટી જેવી રેખાઓ જોવા મળે છે, તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે। આકૃતિમાં તમે જોઈ શકો છો આ પેશી છે ને, એની અંદર જો આવા આડા રંગના શું જોવા મળે છે? આવા રેખા જોવા મળે છે, આવા રેખીય ભાગો જોવા મળે છે, જેથી આ પેશીને કઈ પેશી કહેવામાં આવે છે? રેખી સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। એનું સ્થાન તમે જોવા જાઓ તો ઉપાંગોમાં, એટલે હાથ, પગ, કમર, માથાના ભાગમાં હોય, શરીરની દિવાલમાં હોય, જીભમાં હોય છે, કંઠનળીમાં જોવા મળે
છે એના તંતુ કેવા હોય તો એના પેશીના તંતુ લાંબા નળાકાર અશાખિત અને બહુ કોષ કેન્દ્રી હોય છે. આ પેશી છે એના તંતુ કેવા હોય તો લાંબા નળાકાર અશાખિત અને બહુ કોષ કેન્દ્રી હોય છે. આ કઈ પેશી થઈ ગઈ? રેખી સ્નાયુ પેશી, જેનું બીજું નામ શું છે? કંકાલ સ્નાયુ પેશી. એચ્છી કેવું છે? ઈચ્છા અનુસાર કામ કરતું. હવે જોઈએ અરેખિત. આ અરેખિત છે એમાં જોવો તમે કે આ પેશી છે ને આપણી ઈચ્છાની વિરુદ્ધ કામ કરતું હશે, એટલે એને અનૈચ્છિક કહેવાય. ઓલું ઐચ્છિક હતું, આ અનૈચ્છિક છે. જો એનું સ્થાન ક્યાં છે તો આંખની કીકી, મૂત્રવાહિની અને ફેફસાની શ્વાસનળીમાં, અન્નનળીમાં અને રુધિરવાહિનીની દિવાલમાં અરેખિત એટલે કે સરળ સ્નાયુ પેશી આવેલી છે. ક્યાં ક્યાં આવેલી હોય? આંખની કીકીમાં હોય, મૂત્રવાહિનીમાં હોય, ફેફસાની શ્વાસનળીઓમાં હોય, અન્નનળીમાં હોય અને રુધિરવાહિનીની દિવાલમાં આવેલી છે. એના લક્ષણો જોવા જાઓ તો પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહેવાય છે. બીજા બધાની રચના જોવો એની કરતાં આ અરેખિત સ્નાયુ પેશીની રચના સરળ છે, તેથી તેને સરળ સ્નાયુ પેશી કહેવાય. તેનો આકાર જોવા જાઓ તો અરેખિત સ્નાયુ પેશીઓ એ ત્રાકાકાર એટલે કે આગળની બાજુ બંને બાજુએથી આમ અણીવાળા અને વચ્ચેની બાજુએથી પોળા આવા ત્રાકાકાર, એક કોષી, ચપટા અને છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. અરેખિત સ્નાયુ પેશી છે એના તંતુ કેવા હોય? ત્રાકાકાર, ચપટા, છેડાના ભાગેથી સાંકડા અને મધ્યમાંથી પહોળા હોય છે. તેમજ તે એક કોષ કેન્દ્રી હોય છે. તેમજ તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. કેમ? ઓલામાં પટ્ટા હતા, વચ્ચેના ભાગમાં આડા. અહીંયા તમે જોવો છો આડા પટ્ટા તમને જોવા મળે છે તો નથી જોવા મળતા. અહીંયા આડા પટ્ટા ન જોવા મળતા હોવાથી આ પેશીને કઈ પેશી કહેવાય? અરેખિત સ્નાયુ પેશી. અહીંયા વચ્ચેના ભાગમાં તમને એવા પટ્ટા જોવા મળતા નથી તો આને કઈ પેશી કહેવાય? અરેખિત સ્નાયુ પેશી. બીજી વાત કરીએ તો અન્નનળીમાં ખોરાકનું વહન અને રુધિરમાં રુધિર પ્રવાહનું વહન એ આપણે ઈચ્છા અનુસાર નથી થતું. ખોરાકનું વહન પોતાની જાતે થાય છે, રુધિરનું વહન પોતાની જાતે થાય છે. એવું નથી કે આપણે કેવી કે હમણાં કલાક માટે રુધિરનું વહન નથી કરવું, એક જગ્યાએ ભેળા પડ્યું તો એવું થશે નહીં. એ આપણી ઈચ્છાની વિરુદ્ધમાં જ થાય છે. તો એમાં કઈ પેશી કામ કરતી હશે? અરેખિત સ્નાયુ પેશી એટલે કે સરળ પેશી. તેમજ આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ કે બંધ થતી નથી. જો આવ્યું કે નહીં, આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ નથી થતી એટલે કે શરૂ નથી થતી ને બંધ નથી થતી. તેમજ અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. તો આ થઈ ગયો બીજો પ્રકાર અરેખિત સ્નાયુ પેશી. અને છેલ્લે છે કઈ પેશી છે? તો હદ સ્નાયુ પેશી. કઈ પેશી છે? હદ સ્નાયુ પેશી. એની વ્યાખ્યા જોઈએ તો હૃદયના સ્નાયુઓનું જીવંત પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. હૃદયના સ્નાયુ છે એ જીવંત પર્યત લયબદ્ધ રીતે સંકોચન, આપણે ખબર છે કોઈ પણ પિક્ચરમાં દેખાડે છે હૃદયનો ભાગ ત્યારે ખબર ધબકતું હોય તો એ હૃદયના સ્નાયુઓ છે એ બધા સંકોચન થાય, શિથિલન થાય એટલે ભેગા થાય, છૂટા પડે, ભેગા થાય, છૂટા પડે. આ અનૈચ્છિક પેશીને હદ સ્નાયુ પેશી કહે છે. જેના લક્ષણો જોવા જાઓ તો આ પેશી પણ અનૈચ્છિક છે. હૃદયના ધબકારા છે એ આપણે ઈચ્છા અનુસાર નથી થવાના, એ પોતે થવાના જ છે. તમે ઈચ્છા લઈને એમ કહેશો હૃદયના ધબકારા બંધ થઈ જાય તો આપણે શું થઈ જાય? તો આપણે મૃત્યુ પામીએ. હૃદયના ધબકારા આપણે બંધ રાખી શકીએ નહીં. તેમજ તેના સ્નાયુઓ છે નળાકાર, શાખિત અને એક કોષ કેન્દ્રી હોય છે. એના તંતુ કેવા છે? નળાકાર, શાખિત, એની અંદર થોડી ઘણી શાખા જોવા મળશે અને એક કોષ કેન્દ્રી હોય છે. તેમજ તે જીવંત પર્યપ લયબદ્ધ સંકોચન અને શિથિલન ધરાવે છે. તો આપણે આગળ વાત કરી કે નહીં, તેમજ તેનું વિશિષ્ટ કાર્ય એ છે કે હૃદયના સ્નાયુઓ છે એ સંકોચન અને શિથિલન કરતા રહે, હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદ કરે છે. આ સ્નાયુનું એક જ કામ છે સંકોચન શિથિલન. સંકોચન શિથિલન થાય એટલે કે હવા ભરવાનો પંપ તરીકે કાર્ય કરે. ખમ હવા ભરવાનો પંપ હોય એમાં કડીક સંકોચન થાય, કડીક શિથિલન થાય. એ રીતના હૃદયમાં પણ પંપિંગનું કાર્ય શરૂ રહે છે, લોહીનું પરિભ્રમણ શરૂ રહે છે, મનુષ્યના હૃદયના ધબકારા શરૂ રહે છે, થી મનુષ્ય પોતાનું જીવન જીવી શકે છે. આ કઈ પેશી છે? હદ સ્નાયુ પેશી છે. કઈ છે? હદ સ્નાયુ પેશી. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ જુદી જુદી પ્રકારની સ્નાયુ પેશી એની સંરચનાકીય તુલના.
तो स्नायु पेशी में स्नायु तंतु गतिशीलता आछापट्टा आकार कोष केन्द्रों की संख्या कोष केन्द्रों ने स्थान तो जो पेला स्नायु पेशी त्रण प्रकार रेखीय अरेखित ने हद में स्नायु तंतु के हो तो रेखीय अरेखित में अशाखित हो के हो अशाखित हद स्नायु में के हो शाखित गतिशीलता जो जाओ तो त्रण त्रण में गतिशीलता तब जो जाओ तो पेला एक में ऐच्छिक बाकी में अनैच्छिक घेरा पट्टा की बात करो तो रेखित में अध स्नायु में हाजर अरेखित में गैरहाजर आकार जो जाओ तो लांबा नलाकार ओला में लांबा त्राकाकार ओला में लांबा नलाकार रेखित में जो जाओ तो बहुकोष केन्द्रीय ओला बने एक कोष केन्द्रीय स्थान जो जाओ तो आ स्नायु तंतुना परिध में ओलू मध्य में अध स्नायु कोषों की मध्य में तो आ त्रे तन में खाली आ कोष्टक आवड़े तो तमने बदा मुद्दा लगता आवड़े तो आज आप क्यूँ जो तो आज आप स्नायु पेशी अंदर तेना प्रकारों में कया कया प्रकार जो पेलू रेखित बीजू क्यूँ जो अरेखित तीजू क्यूँ जो हद स्नायु पेशी अने त्यारबाद चेतापेशी स्थान तेना कोष रचना ने हूँ से कार्य चेतापेशी विषय अभ्यास से आप पशीना लेक्चर में करीशू हमें अपने छेल्लो एक टॉपिक बाकी है चेताकोष और पछी अमुक तफावतो से एनो अभ्यास करीशू एटले आपणो चेप्टर छे अहीं हूँ थाय छे संपूर्णपणे पूर्ण थशे। विद्यार्थी मित्रों आज जे भण्या आपणे ए व्यवस्थित रीतना लखो अने तेनो अभ्यास करो अने एसे वन नी एग्जाम नी तैयारी शुरू करी दियो। बधाने बेस्ट ऑफ लक।